મિત્રો, ભાદરવી પૂનમના મેળાની અંદર આવો છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે અહીંયા થોડી વારે લોકોના પાકીટ છે, મોબાઈલ છે, બધું ચોરાય છે, તો પોતાના સાધનનું પોતાની જાતે ધ્યાન રાખો. જય અંબે મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણે એક નવા વિડીયોની અંદર. મિત્રો, આપણે કેમ્પોના તો ઘણા વિડીયો લાયા, પણ ફાઇનલી ભાદરવી પૂનમના મેળાનો વિડીયો લઈને આવી ગયા છે. તો આજના વિડીયોની અંદર અહીંયા અંબાજીની અંદર કેટલું પબ્લિક આવી ગયું છે દર્શન કરવા માટે તે બધું જોઈશું. તમે દર્શન કરવા માટે કઈ રીતે જઈ શકો છો અને કેવી સુવિધા છે તે બધું જ આજના વિડીયોની અંદર બતાડીશું. તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો. તો છેક સુધી બસ ભક્તોની લાઈન જ જોવા મળે છે અને બે સાઈડ છે. આ એક સાઈડ ખાલી ભક્તો માટે બંધ કરી દીધી છે અને જે સાધનો છે તે પેલી સાઈડે જાય છે, જવાવાળા અને આવવાવાળા, અને આ સાઈડ ખાલી પદયાત્રીઓ માટે છે. આ જોઈ શકો છો, નાના નાના છોકરાઓથી લઈને મોટા વડીલો સુધી પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે. આગળ પણ એક રથ જઈ રહ્યો છે. તો છેક સુધી બસ તમને રોડ પર રથ જ જોવા મળશે અને માતાજીના દર્શનાર્થે જતા ભક્તો જોવા મળશે. મિત્રો, ફાઇનલી અંબાજી મંદિરની નજીક પહોંચી ગયા છે. અંબાજી અહીંયાથી 2-3 કિલોમીટરના અંતરે છે અને હાલ તમે પબ્લિક જોઈ શકો છો. બંને સાઈડ આ જે પબ્લિક છે તે દર્શન કરીને જઈ રહ્યું છે અને આ બાજુ જે પબ્લિક છે તે માતાજીના રથ લઈને અને ઘણા બધા યાત્રિકો ચાલતા માતાજીના દર્શને જઈ રહ્યા છે. તો હાલ છે અંબાજીના મેળાનો માહોલ. મિત્રો, દુકાનોની શરૂઆત થઈ ગઈ છે. અહીંયાથી દુકાનો ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો. તો જ્યાંથી તમે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો આ મેળાની અંદર. તો બંને સાઈડ તમને આ રીતની દુકાનો જોવા મળશે જ્યાંથી તમે ઘણી બધી વસ્તુની ખરીદી કરી શકો છો. આ બાજુ સામેથી દુકાનો ચાલુ થઈ છે અને આ બાજુ દુકાનો ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો. બધી જ દુકાનો તમને એક જ સરખી જોવા મળે છે અને હાલ ભીડ પણ જોઈ શકો છો. ફાઇનલી અંબાજી મંદિરની નજીક પહોંચી ગયા છે અને આ જોઈ શકો છો કેટલા બધા ભક્તો છે જે માતાજીના રથ લઈને આવી રહ્યા છે, માતાજીની જય જય બોલાડતા બોલાડતા. આ જોઈ શકો છો, આ ભાઈ તમે જોઈ શકો છો રોડ ઉપર સૂતા સૂતા આવી રહ્યા છે. આ જોઈ શકો છો, દર્શન માટેનો પ્રવેશ દ્વાર છે જ્યાંથી આપણે દર્શન કરવા માટે જવાનું છે. તો ચાલો હવે વધીએ આપણે આગળ. મિત્રો, અહીંયા ઇમરજન્સી સારવાર પણ જોરદાર છે. કંઈ પણ ભક્તને કંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો 5 મિનિટની અંદર 108 પહોંચી જાય છે. 5 મિનિટ પણ નથી લાગતી. તો ખૂબ જ સારી એવી ઇમરજન્સી સારવાર છે અહીંયા મેળાની અંદર. Hey!
મંદિર ની અંદર દર્શન કરવા જવા માટેની ભીડ છે, લાખો લોકોની ભીડ છે, જોઈ શકો છો કેટલા બધા ભક્તો છે જે માતાજીના દર્શને આવી ગયા છે. ખૂબ જ લાંબી લાઈન છે છેક બહારથી હાઈવે ઉપરથી, તો લાખો ભક્તો છે જે માતાજીના દર્શને પહોંચી ગયા છે. ત્યાં આખો વ્યૂ છે, તો ધક્કામુક્કી કરવી નહીં, શાંતિથી દર્શન કરવા જેથી કોઈને પણ નુકસાન ના પહોંચે. મિત્રો, સામેથી દર્શન કરવા માટે જવાય છે અને તેની બાજુમાં તમને વિશાળ કેમ્પ જોવા મળે છે, જ્યાં સામેની તરફ તમે તમારો લગેજ એટલે કે સામાન છે, પગરખા છે, તે બધું મૂકી શકો છો. જોઈ શકો છો કેટલો મોટો વિશાળ આ કેમ્પ છે, જ્યાં બધી સગવડ છે, ચંપલ મૂકવાની છે, પછી તમારો સામાન મૂકી શકો છો. અને અત્યારે હજારો ભક્તો અહીંયા આરામ પણ કરી રહ્યા છે, જોઈ શકો છો કેટલા બધા ભક્તો છે જે અહીંયા આરામ કરી રહ્યા છે, તો અહીંયા તમે આરામ પણ કરી શકો છો. સામે લાઈવ દર્શનની સુવિધા પણ છે, તો આખો કેમ્પનો વ્યૂ છે. ના, સામે થઈને દર્શન કરવા માટે જવાય છે, જોઈ શકો છો ભક્તો દર્શન કરવા માટે જઈ રહ્યા છે. આ લાંબી લાંબી ધજાઓ લઈને આવી રહ્યા છે, તો તમે ધજાના પણ દર્શન કરી શકો છો. કેટલી લાંબી ધજા છે, અંબાજી મંદિરની બાજુનો રોડ છે જ્યાંથી તમે ગબ્બર જઈ શકો છો. તો હાલમાં જોઈ શકો છો પબ્લિક કેટલું બધું પબ્લિક છે, લાખોની સંખ્યામાં પબ્લિક છે જે દર્શન કરવા માટે જઈ રહ્યું છે, અને ઘણું બધું પબ્લિક દર્શન કરીને પાછું રિટર્ન આવી રહ્યું છે. તો અહીંયાથી તમે ગબ્બર સુધી જઈ શકો છો આ રસ્તે થઈને, અને અહીંયા રાતનો નજારો કંઈક અલગ જ જોવા મળે છે, કેમ કે આખા રોડ ઉપર સિરીઝો મારવામાં આવી છે. મિત્રો, અહીંયા ભાદરી પૂનમ સ્પેશિયલ મુખ્ય કંટ્રોલ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. અહીંયા કંટ્રોલ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જોઈ શકો છો. તમારી કંઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ હોય કે તમારા સાથીદાર ખોવાઈ ગયો હોય, તો અહીંયા આવીને તમે અનાઉન્સમેન્ટ કરાવી શકો છો. આ સામે છે કંટ્રોલ પોઈન્ટ, જ્યાં તમે અનાઉન્સમેન્ટ કરાવી શકો છો કે કંઈ પણ વસ્તુ તમારી ખોવાઈ હોય તો પણ અનાઉન્સમેન્ટ કરાવી શકો છો. જોઈ શકો છો. મિત્રો, સામે અંબાજી મંદિરથી માત્ર અને માત્ર 500 મીટરની દૂરી પર આ એક કેમ્પ આવેલો છે. સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે તમામ ભક્તોને, તો આખો આ સેવા કેમ્પ છે, જોઈ શકો છો અંદર. તો અહીંયા બધા જ ભક્તોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે, ઘણી બધી લાઈન પણ લાંબી છે અંદર. તો મંદિરથી ખાલી 500 મીટરની દૂરી પર છે, તો તમે આ કેમ્પની મુલાકાત લઈ શકો છો. આખો મેળાનો માહોલ જોઈ શકો છો. કંઈક આ રીતના તમને ઘણી બધી દુકાનો જોવા મળશે, જ્યાંથી તમે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો. તમારા બાળકો માટે રમકડાં છે, ઘર વપરાશ માટેની બધી વસ્તુઓ છે. તો આખી આ બજાર છે, કંઈક આ રીતની દુકાનો તમને બંને સાઈડ જોવા મળશે, આ જોઈ શકો છો. કંઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો કરી શકો છો આ દુકાનોમાંથી. મિત્રો, ભાદરી પૂનમના મેળાની અંદર આવો છો, એક વાતનું ખાસ ધ્યાન રાખું કે અહીંયા થોડી વારે લોકોના પાકીટ છે, મોબાઈલ છે, બધું ચોરાય છે. તો પોતાના સાધનનું પોતાની જાતે ધ્યાન રાખો, અહીંયા ખૂબ જ ચોરી થાય છે. તો પોતાનો મોબાઈલ છે, પાકીટ છે, ધ્યાનથી તેને સાચવો, નહીં તો મોબાઈલ અને પાકીટ ચોરી થતા વાંધે લાગે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખો, કેમ કે ચોરાઈ ગયા પછી તમારી ગમે તેવી વસ્તુઓ છે તે પાછી મળે નહીં, કેમ કે લાખોની સંખ્યામાં ભક્તો છે. Thank you.
મિત્રો મેળાની અંદર આવો છો અને કઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય છે તમારી સાથે કે કોઈ પણ વ્યક્તિ તમારાથી દૂર થઈ જાય છે તો તમે અહીંયા કંટ્રોલ પોઈન્ટની મુલાકાત લઈ શકો છો।